આજે તમને હું મારો આખો દિવસ કેવી રીતે જાય છે, હું શું કામ કરું છું, મારો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે એ આજે તમારી જોડે શેર કરીશ. ગમે તો લાઈક ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે જ કહું છું કે હું બી બિઝી છું, પણ એમાં બી મારા વ્લોગ બનાવવાનો છે અને મારે બતાવવાનું હું કેવી રીતે મારો પસાર થાય છે, હું શું કામ કરું છું, ક્યાં જાઉં છું. એટલા માટે તમને લાગે છે કે આ ફ્રી છે, બી વ્લોગ નથી બનાવતો, પણ આજે બતાવું કે કેવી રીતે હું હેન્ડલ કરું છું, કેવી રીતે વ્લોગ અપલોડ કરું છું, કેટલી મહેનતથી આજે પૂરો દિવસ બતાવે છે કેવી રીતે મારો પસાર થાય છે. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ આજે તમને હું મારો આખો દિવસ કેવી રીતે જાય છે, હું શું કામ કરું છું, મારો આખો દિવસ કેવી રીતે પસાર થાય છે એ આજે તમારી જોડે શેર કરીશ. ગમે તો લાઈક ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે જ કહું છું કેમ કે આજે મારો મતલબ ટાઈમ તો હું બિઝી તો છું જ, મતલબ કામથી બિઝી છું, બધા બિઝી છે પણ હું બી બિઝી છું, પણ એમાં બી મારા વ્લોગ બનાવવાનો છે અને મારે બતાવવાનું છે કે આજે હું આખો દિવસ મારો ડેલી હું કેવી રીતે મારો પસાર થાય છે, હું શું કામ કરું છું, ક્યાં જાઉં છું, હા તે બધું જ. તો ચલો અત્યારે વાગી ગયા છે 8:30, ઉઠી ગયો છું એન્ડ અત્યારે હોસ્પિટલની બહારથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હજુ ચા બી નથી પીધી, તો ચલો પહેલાં ચા નાસ્તો કરી લઈ એન્ડ પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. એન્ડ આજનું વેધર તમને બતાવી દઉં કેમ કે એકદમ વાદળા વાદળા છે, કોઈ તડકો યા કોઈ સૂરજ દાદા આજે નીકળ્યા જ નથી. તો સારું છે, ઠંડુ વાતાવરણ છે તો મને વ્લોગ બનાવવાની બી મજા આવશે જો કે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ પહેલાં. તો ચા નાસ્તો કરી લીધો છે, જો કે અહીંયા છે ડબ્બો, કેમ કે વ્લોગ શૂટ ના કર્યો કેમ કે બધા હતા તો મજા ના આવે, પછી અવાજ બી બહુ આવતો હતો તો વ્લોગ શૂટ નથી થયો. એન્ડ નાસ્તો બાસ્તો કરી લીધો, હવે બેઠા જ છીએ. એન્ડ અહીંયાથી હું નીકળીશ હોસ્પિટલથી 9:30 ઘરે જવા માટે. ઘરે જઈને લંચ બોક્સ રેડી કરીને ફટાફટ ફ્રેશ થઈને ફટાફટ નીકળીશ ડે ડ્યુટીમાં. તો પહેલાં હોસ્પિટલનું કામ બામ પતાવીને પછી નીકળું છું. બે યાર પગમાં આવી ગઈ, બોલો. ઓકે ગાઈસ, તો 9:31 થઈ ગઈ છે અને હવે નીકળ્યું છું ઘરે જવા માટે. જો કે મારો ટાઈમ છે હોસ્પિટલથી ઘરે જવાનો 9:30 તો થઈ ગયો છે. એન્ડ લીપ બી રેડી છે, વાહ, ભાગાદોડ ચાલુ છે ડે નાઇટ ડ્યુટીમાં. એટલા માટે તમને લાગે છે કે આ ફ્રી છે, બી વ્લોગ નથી બનાવતો, પણ આજે બતાવું કે કેવી રીતે હું હેન્ડલ કરું છું, કેવી રીતે વ્લોગ અપલોડ કરું છું, કેટલી મહેનતથી. તો બી લાઈક સબસ્ક્રાઈબ ના કરો એટલે એવું લાગે કે યાર કેવી ફેમિલી મળે છે મને. તો ફેમિલી બધી સારી નથી હોતી, પણ મારા સબસ્ક્રાઈબર મને એટલી ખ્યાલ છે કે મારી મહેનત એમને નહીં જાય. એટલે તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરે જઈશ, ઘરે જઈને પહેલા તો ફ્રેશ થઈને ફટાફટ લંચ બોક્સ લઈને નીકળીશ. આજે પૂરો દિવસ બતાવે છે કેવી રીતે મારો પસાર થાય છે. ચલો બેઝમેન્ટમાં આવી ગયા છીએ. પહોંચી ગયો છું એન્ડ ફ્રેશ મારે કપડાં બી લઈ લીધા છે. એન્ડ 9:50 થઈ ગઈ છે, ઓલરેડી 10 વાગ્યાનો ટાઈમ છે. ફટાફટ ફ્રેશ થઈ જવું. ચલો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું એન્ડ ફ્રેશ બી થઈ ગયો છું, રેડી થઈ ગયો છું ડે ડ્યુટીમાં જવા માટે. ફટાફટ નાસ્તો કરીને નીકળું છું કેમકે ત્યાં જઈને વધારે શૂટ નહીં થાય. ડે ડ્યુટીમાં એવું છે કે હું અત્યારે તમારી જોડે શેર બી નહીં કરી શકું યા ના તો તમારી જોડે બતાવી શકીશ, મતલબ તમને ત્યાં જઈને હું કોઈ શૂટ નહીં કરી શકું, મતલબ તમારી જોડે શેર નહીં કરી શકું. તો હોસ્પિટલમાં તો ચાલે છે પણ ત્યાં અત્યારે અલાઉ નથી કેમકે હું હમણાં જોઈન થયો છું, તો બહુ એટલું બધું કહેવાય ને કે પેલું નથી. એન્ડ આ છે મારા પપ્પાનો ફોટો. એન્ડ ચલો ફટાફટ નાસ્તો કરીને નીકળું છું. આજે ચેલેન્જ લીધી છે કે હું આજે દિવસભરમાં શું કરું છું એ તમને આજે તમારી જોડે શેર કરીશ, બટ દિવસમાં જે જોબ છે એ હું અત્યારે શેર નહીં કરી શકું, નહીં બતાવી શકું, પણ મારાથી થશે તો ચાન્સ મળતો તો શૂટ કરીશ, બાકી નહીં થાય. તો ચલો ફટાફટ નાસ્તો કરીને નીકળું છું. વાગી ગયા છે 10:30, ફટાફટ નીકળી જાઉં નાસ્તો કરીને. પહેલા નાસ્તામાં છે રોટલી, ચવાણું, ચા, દૂધ, બેસિક નોર્મલી જે આપણા ઘરમાં હોય છે એ જ ડેલી રૂટિનમાં જે હું આજ લઉં છું. ચા દૂધ મને પહેલાંથી ટેવ છે કેમ કે આપણે સમાજમાં છીએ તો દૂધ તો વગર ચાલે નહીં. તો ફટાફટ નાસ્તો કરીને નીકળું છું. ચલો ચલો સવારે મસ્ત વેધર હતું, અત્યારે તડકો નીકળી ગયો છે. ચલો 10:30 ઉપર થઈ ગયું છે, હું જઉં છું ડે ડ્યુટીમાં એન્ડ મળું છું તમને સાંજે યા તો ફ્રી થઈને પછી. પહોંચી ગયો છું ગાઈઝ એન્ડ તમને મળું છું ફ્રી થઈને. ચલો
જો પહોંચી ગયો છું ડ્યુટી પર એન્ડ આ છે મારો કામ લખવાનું. A few moments later. વાગી ગયા છે 8:30. ડે ડ્યુટી પૂરી કરીને આવી ગયો છું નાઇટ ડ્યુટીમાં જવા માટે. અત્યારે ઘરે પહોંચી ગયો છું, જમી લઈએ ફટાફટ. ઓકે ગાઈસ, તો ઘરે આવી ગયો છું એન્ડ ડે ડ્યુટી પતાવીને હવે ઘરે જમીને પાછી નાઇટ ડ્યુટીમાં જઈશ. વાગ્યા છે 9:30. પહેલા જમી લઉં, આખો દિવસ થાકી ગયો એન્ડ શૂટ તો વધારે દિવસે થયું નથી. પેલો જેને હું થોડો ટ્રાય કરીશ કે શૂટ થશે. અત્યારે જમી લઉં ફટાફટ, કેમ કે ભૂખ બહુ લાગી. ચલો જમી લઈએ. જમવામાં છે ગીલોડી બટેકાની સબ્જી, સુખડી છે, ડુંગળી છે, રોટલી છે અને દૂધ છે. ફટાફટ જમી અને પછી નીકળું છું હોસ્પિટલ. તમને મળું છું હોસ્પિટલ જઈને. ઓકે ગાઈસ, તો જમી લીધું છે એન્ડ અત્યારે વાગ્યા છે 9:30. ફટાફટ હોસ્પિટલ પહોંચી જઈએ, કેમ કે ફોન આવે એ પહેલા જતા રહીએ, કેમ કે કોઈ પેશન્ટ આવશે તો ભાગવું પડશે. એ પહેલા જતા રહીએ એન્ડ ત્યાં જઈને મળું છું. ચલો ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ કેવો લાગ્યો એ બી કોમેન્ટ કરીને કહેજો. તમને તમારી કોઈની શોખ નહીં આવે, પણ સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ મળું છું હોસ્પિટલ જઈને. ચલો ઓકે ગાઈઝ, નીકળી ગયો છું હોસ્પિટલ જવા માટે. ઓકે ગાઈઝ, તો પહોંચી ગયો છું હોસ્પિટલ એન્ડ આજનો આખો દિવસ મારો આમ જ ગયો છે. વરસાદ આવતો વચ્ચે બાઇક હતું મારી જોડે તો છાટા ઉડતા હતા, પેન્ટ ચડાવવું પડ્યું. તો વિચારી લો કે અત્યારે તો ઠીક છે, પછી મારી જોડે ફોર વ્હીલર બી હતી, એ બી મેં સેલ કરી દીધી, કેમ કે પડી પડી બગડ દીધી, મારે યુઝ થતો નહોતો. પણ વરસાદ પછી જોઈએ છે ફરી કોઈ એવી સારી એવી મળી જાય તો એ બી લઈ લઈશું, કેમ કે વરસાદમાં વ્લોગ બનાવવો બહુ જ અઘરું પડી જાય છે. હું હોસ્પિટલ પહોંચી ગયો છું, તો ચલો પહેલા મારા પગ ધોવા પડશે, નહીં તો ગારો ગારો થઈ જશે. મળું ચલો. હીરાલાલ છે નહીં ને તો હમણાં અંદર ઘૂસવા બી ના દો. જો અહીંયા તો બધા ઊંઘી ગયા. ચલો ફટાફટ પહેલા પગ ધોઈ દી. અહીંયા મારી બી હાલત ખરાબ થઈ ગઈ, આવતા આવતા વરસાદમાં પલટી ગયું જોરદાર. મળું પછી તમને મારું કામ બતાવી દેવા દો, પગ ધોઈ લેવા દો. મને ઘામ બી ચડી ચડી ગયા, ખરાબ પાણી હતું. પલડી રહ્યો તો ગારામાં જો એકદમ વોશ કરી દીધા. વરસાદમાં એક જ તકલીફ હા બોસ, એક તો ગારો ઉડે એ તકલીફ. તું જમીને શું ખાધું કે? ચલો હું બી જમીને આવ્યો, હિરાલ બી જમીને આવ્યો. હા, લાઈક શેર, લાઈક શેર અને સબસ્ક્રાઈબ. હા, ફોલો તો ઇન્સ્ટામાં. ઓકે ઓકે ઓકે. ચલો વ્લોગ એડિટ કરી દઈએ એન્ડ ફટાફટ એડિટ કરી અને પછી આરામ કરીશું. ચલો માસી બી આવી ગયા છે. માસી ગુડ નાઇટ. આટલા વહેલા નહીં ઊંઘવાનું. ચલો તો આજનો દિવસ મેં ચેલેન્જ લીધો હતો કે આખો દિવસ હું શું કરું છું એ સવારે અહીંયાથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને અહીંયા આવીને એન્ડ કર્યો છે વ્લોગનો. આખો દિવસ આવું જ મારું ચાલતું હોય છે, આમથી આમ ને આમથી આમ. બટ અહીંયા આવીને મને એવું થાય છે કે ચલો માસીને લોકો જોડે હોય છે, થોડું ચિલ બી થઈ જાય છે અને થોડી મજા બી આવે છે અને હા આમ કામ કરવાની બી મજા આવે છે માણસો જોડે એવા હોય તો. તો બધા હળીમળીને કામ કરીએ એવું કંઈ છે નહીં. બધા એકબીજાનું કામ એવું નથી કે હું કરું તું કરું, બધા જોડે જ કરે. ખુલ્યો માસી હા, બધા ભેગા આવે. કોઈ બી ઇમરજન્સી આવે તો બધા ભેગા થઈ જાય એવું કંઈ છે નહીં. તો ચલો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી હા, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ. It's young, it has just begun. She puts her hand in mine.